नानकड़ गाम ब्राह्मण शिक्षक थे जेनु नाम मनसुख थे, मनसुख राव थे। पण मगज भयंकर क्रोधी द्वेषी, धर्म में जराय माने नहीं, ब्राह्मण हुआ छता है। रावण ब्राह्मण जतो उपजयी जदपि पुलत सकुल पावन अमल अनु, गोस्वामी जी का है। पण एटलू बधु क्रूर स्वभाव। हवे डाकोर नो रस्तो पड़े एटले अयोध्याना साधुओ ना साधुओ ने बधा त्यांथी निकले, अने पछी समयता एटले गाम मां आवे ने रसोई लोको आपे, पण आ साधु ने जुवे ने एने कंईक थाय, धजा लईने कोक निकले ने आने कंईक थाय, एवो भयंकर स्वभाव। ગીતામાં આસુરી સંપદાના જેટલા લક્ષણો બતાવ્યા એ બધા જ લગભગ એમણે ગ્રહણ કરેલા। આવો ક્રોધી, એની ધર્મપત્નીનું નામ છે ઉજમબાઈ। આ બનેલી ઘટના, આમાં શ્રદ્ધા પક્ષ વધારે છે, પણ એનો સાર સમજો સાહેબ, સાર સમજો કે આવું થઈ શકે। પરમ વૈષ્ણવ ઉજમબાઈ અને પતિ એટલો જ વિપરીત સ્વભાવ, પ્રાઇમરી સ્કૂલના ટીચર છે, નાનકડું એવું ગામ, બે ત્રણ ધોરણની સ્કૂલ, આઠ દસ છોકરા પહેલા ધોરણના, આઠ દસ બીજાના, એમ કરીને 20-30 છોકરાઓ। અને આ માણસ ભણાવે પણ ઉગ્ર સ્વભાવ, ભયંકર। પત્નીની સાથે એનો વ્યવહાર સારો નહીં, માર મારે, ગાળો બોલે, અપમાન કરે, ખબર નહીં શું શું હતો। થોડું ઘણું ગામ પણ ત્રાસી ગયેલું કે આ શિક્ષક કરતા તો શાળા બંધ થઈ જાય તો સારું। હવે સાધુઓના સંઘ નીકળે, ગામ આખું આનાથી ત્રાસી ગયેલું। ટૂંકમાં અયોધ્યાના વિરક્તની એક મંડળી નીકળી છે, વિષયક સાધુઓ છે, અને આના ગામમાં પેલા મંડળીઓ નીકળતી સાધુઓની, ગામડે ગામ ગામડે સંઘ આવે, ડેરાના આખું ગામ ભેગું થઈને એને જમણવાર સીધો સામગ્રી કરે, બે ત્રણ દિવસ રોકાય, આવું બધું પહેલાં થતું હતું। હવે આશ્રમો થઈ ગયા એટલે વિચરણ કરનારા સંતો ઓછા થયા, જે હોય તે। ટૂંકમાં એક વખત એવો સંઘ આવ્યો દ્વારકા ડાકોરજીના દર્શન માટે, અને આ ગામમાંથી પછી હવે એમાં પછી શું થયું કે ભાઈ મનસુખ રામના વિરોધીઓ, ગામનો સરપંચ વિરોધી, બધા જ વિરોધી થઈ ગયા કે હવે કરવું શું। અને થોડાક સાધુઓથી કંટાળ્યા હતા કે જે આવે એ ટોળે ટોળા આપણા ગામમાં આવે, બધાને આપણે જમાડવા, એનાથી થોડાક કંટાળ્યા। એમાં એક સંઘ આવ્યો અયોધ્યાના કોઈ મહાપુરુષ, છોટી છાવણીના હશે ખબર નહીં, અને ઉર્ધ્વ પુંડ રામાનંદી તિલક, 25-1 જણા સાધુઓ રામ સંકીર્તન કરતા કરતા નીકળ્યા છે ગામમાં આવ્યા। ચોરા ઉપર ગામના અમુક માણસો બેઠા હતા, આખું ગામ લગભગ મનસુખ રામ વિરોધી હતું, અને એમાં જઈને મહાત્માઓએ જય સિયારામ કર્યા, બાપુ પધારો પધારો પધારો, કે ભાઈ અમાને પાકી રસોઈ આપો, અમે સાધુ છીએ, અમારે પ્રસાદ લેવો છે, પછી એકાદ દિવસ રોકાવું છે અમારી, અને એવી વ્યવસ્થા ગામડે ગામડે થતી। હવે ગામને સાધુઓ ગમે નહીં, કારણ કે રોજનું થયું, એટલે ગામનો સરપંચ હતો કે જે કહે એ મુખી હશે, એણે કીધું કે અમારા ગામમાં તો કોઈ સાધુ સેવી નથી, પણ મનસુખરામ માસ્તર એક છે, એને ઘરે સાધુના ઉતારા હોય છે, તમે ત્યાં જ જાઓ। આ ગામને શું થયું કે આ મહાત્માઓને મનસુખરામને ઘરે મોકલી દઈએ, અને પછી મનસુખરામ એને ઘરે આવે તો એ તો સાધુ વિરોધી છે, અને એ તો પછી એને શું નહીં કરે એના માથે। પણ ગામનું કોઈ કીધું પરમ વૈષ્ણવનું ઘર છે, મનસુખરામ માસ્તર છે, એના પત્ની તો
ધર્મ સ્વરૂપ છે. સાધુઓ આવ્યા છે, ડેલી ખખડાવી મનસુખરામ સ્કૂલે છે. ઉજમબાઈએ પ્રણામ કર્યા, મારે ઘેર સાધુ આવ્યા, પણ બીક કે શું થશે. પાથરવાનું હતું, પાથર્યું, પાણી બાણી આપ્યું, બેસાડ્યા. મહાત્મા પધારો પધારો પધારો. માતાજી અમને પાકો સીધો આપો, અમે સ્વયં પાકી છીએ અને પછી અમે સાંજના નીકળશું. તમારા ઘરનું નામ આપ્યું છે ગામ લોકોએ. ઉજમબાઈ સમજી ગઈ કે ગામ લોકોએ દ્વેષથી નામ આપ્યું છે. રસોઈ તો હું કરાવી દઉં, જમાડી દઉં, પણ બે ત્રણ કલાક તો લાગે ને અહીંયા સ્કૂલ પૂરી થાય, ને જો શિક્ષક આવશે એટલે આ મહાત્માઓને ગાળો બોલશે, મારે આંગણે સાધુઓનું અપમાન થશે. સીધો સામગ્રી બધું ટૂંકમાં આપ્યું. મહાત્માઓ પોતાના હાથે પાકો પાકી રસોઈ બનાવી છે. બધાએ ભોજન કર્યું. ઉજમબાઈ ઊભા છે ઉંમરે કે બાપજી જલ્દી ભોજન કરીને પછી આપ વિદાય લો. પણ કહેવું કેમ, કારણ કે પહેલાં આવી જશે તો બધું બગડી જશે, જીવ ઊંચો નીચો થાય છે. એ મહાત્માઓએ પ્રસાદ લઈ લીધા પછી કીધું, તમારા પતિ ક્યાં છે? કે સ્કૂલમાં. તો ક્યારે આવશે? કે તો એક વાગે આવશે. તો કે અમે એને મળીને પછી જ જઈએ ને. કે બાપુ એ રહેવા દો ને, બાપુ એ રહેવા દો ને, તમે નીકળી જાઓ. બિચારી કેમ કહે કે નીકળી જાઓ. અને સાધુને તો શું, ભોજન કર્યા પછી ભજન, થોડી વાર લેટણ ભક્તિ કરી. લેટણ ભક્તિ એટલે થોડા આડા પીડ્યા, થોડાક સૂતા, અને પછી ભજન. શું કયું ભજન ગાયું હું તમને કહું? એ તો નિત્ય ગંગા ભાઈ, એ તો રોજ ગંગા માના, જેને ઘરે હરિજન હરિ ગુણગાય, એ જેને ઘરે હરિજન હરિ ગુણગાય. એ ભજન પૂરું થયું તો એક મહાત્માએ હનુમાન ચાલીસા ઉપાડ્યા, હનુમાન ચાલીસા પૂરા થયા તો બીજા એ વળી ભૂસુંડી રામાયણ શરૂ કરી, એ કર્યું ત્યાં એણે ગુરુ ગીતા શરૂ કરી. અહીંયા ઉજમબાઈનો જીવ પકડે કે હમણાં આવશે ને શું થશે. અને મહાત્માઓ કહે નહીં, તમારા પતિને મળ્યા વગર અમે ન જઈએ. અને પેલા ઈર્ષાખોર હતા જી બધા, શું એમાંથી બે જણને સ્કૂલે મોકલા, માસ્તર તમારા ઘરે તો ભંડારા હાલે છે. આને મગજ ગયો, માસ્તર મારા ઘરે ભંડારો, ભંડારી દઉં. એ આવ્યા હોય એને ભંડારી દઉં. મારે ઘરે આ હોય જલ્દી જલ્દી વિદ્યાર્થીઓને છુટ્ટી આપીને સ્કૂલ બંધ કરીને આવ્યા. અને ત્યાં તો મહાત્માઓએ ચોપાઈઓ ઉપાડી છે, હો હો વાના કર્યા છે સાહેબ. ઉજમબાઈની આંખમાં આપું આંસુ, મનસુખરામ ઉજમ કાંપે છે. હા પ્રભુ, આ શું આપણે ઘરે? તને ખબર નથી કે હું ભગવાન કે ઈશ્વરમાં ભલે બ્રાહ્મણ છું નથી માનતો, અને આટલા બધા બાવાઓને ભેગા કર્યા છે, આ શું છે બધું? એ જે થવું હતું થયું, એમને જમવું હતું, મેં રસોઈ બધું કર્યું, જમી લીધા છે. હું તો ક્યારની કહેતી હતી કે, પણ હવે એ કે તમને એને મળવું હતું. અને સાધુઓને કીધું, પતિનો પગ પકડીને કીધું, કાંઈ બોલતા નહીં, હવે જે આગળથી ધ્યાન રાખીશ, પણ કાંઈ નહીં છોડવું નહીં બાવાઓને. બાવાઓએ વિચાર કર્યો કે આ તો કંઈક અઘરું છે, તમે નીકળી જાઓ અહીંથી. પણ માસ્તર સાહેબ, સાધુને જમાડ્યા પછી દક્ષિણા આપવી પડે, દક્ષિણા આપો તો જ સાધુ ભોજન છે. કે હું તમને મારતો નથી ને ગાળો નથી દેતો ને, એ દક્ષિણા છે, તમે નીકળી જાઓ.
અમારા રામાયણમાં છપાય છે. જ્યારે જનક અયોધ્યા વાસીઓ ચિત્રકૂટ ગયા ત્યારે કોળ કિરાત ભીલ જે હતા એ બિચારા ફળફૂલ લાવે ને કાષ્ટો લાવે ને જે સેવા કરે ત્યારે ચિત્રકૂટવાસ અમારા અવધવાસીઓ એમ કહે કે તમે બહુ સેવા કરો છો. ત્યારે કહે સોય હમારી પ્રભુ બડી સેવકાઈ લેગીન બાસન બસન ચુર. અમારી મોટા મોટી સેવા એ માનજો કે અમે તમારા વસ્ત્રો તમારા વાસણો એ ચોરી નથી જતા ને એ જ અમારી સેવા છે એવું આદિવાસી લોકો બોલ્યા. થોડી ગાળાગાળી કરી છે અને મહંત હતા એ જરાક વિશ્વામિત્રી સ્વભાવના. મનસુખ દક્ષિણા ના આપે તો કાંઈ નહીં પણ હું દીક્ષા આપ્યા વગર નહીં જાઉં. અરે પણ દીક્ષા એટલે શું? શું કામ દીક્ષા? પરાણે ગાળીઓ નાખવાનો? નહીં, હું દીક્ષા આપી. રજક થઈ છે અને સાધુ પહોંચેલો હતો. સાહેબ દરસ પરસ મજ્જન અરૂપાના હરઈ પાપ કહ બેદ પુરાણા. તુલસી કહે છે સાધુના દર્શન કરવાથી મુખ દેખત પાતક હરે પરસત કરમ બિલાહી વચન સુનત મન મોહગત પૂરબ ભાગ. એમાં એ સાધુએ એને સ્પર્શ કર્યો. બોલવા જતા હતા એમાં ઓચિંતા સાધુએ પોતાની એક આંગળી મનસુખરામના ટેરવા ઉપર મૂકી છે સાહેબ. અને જાણે કુંડલીની જાગૃત થતી હોય એમ સ્વભાવ પલટ્યો છે. આંખમાં આંસુ આવી ગયા. મને માફ કરજો, હું ઉગ્ર સ્વભાવનો, મારી પત્નીની કોઈ વાત માનું નહીં, પણ તમે મારામાં ક્રાંતિ કરી. મને શું થઈ રહ્યું છે સમજાતું? શિક્ષક સાધુ શિક્ષક બનવું હોય તો ઉગ્ર સ્વભાવ છોડો. બે જણાનો પરિવાર છે, બે પ્રાણી છો ઘરમાં. અને પછી સાહેબ સાધુ તો ગયા અને બીજે દિવસથી જે આખા સ્કૂલમાં જે ક્રાંતિ થઈ છે મનસુખરામ, આજ મનસુખ કંઈક જુદું જ રૂપ ધારણ કરીને આવે છે. કોઈ દિવસ ઠીક છે આમ નિયમ પ્રમાણે થોડી એકાદ બે પંક્તિ પ્રાર્થનાની ગાય લેતા હોય છે, મંગલ મંદિર ખોલો દયામય આદિ આદિ, બાકી બીજું કંઈ હતું તો સાહેબ ત્યાં શું કર્યું? મનસુખરામ હવે ડાકોરજીનો ફોટો ખુરશી ઉપર પધરાવે છે અને પ્રાર્થના ચાલે ત્યાં સુધી આસનીઓ નીચે નાખીને બેસે વિદ્યાર્થીઓ બેઠા હોય અને પ્રાર્થનાથી સ્કૂલની શરૂઆત થવા લાગે એવું વાતાવરણ. તમને એમ થાય કે આવું સડન થાય? થાય, કારણ કે ગીતામાં લખ્યું છે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, તત્ક્ષણ થઈ જાય. જ્યારે ઘટના ઘટવી હોય જોગ લગ્ન ગ્રહ વારતીથી હોય ત્યારે ક્ષિપ્રમ ભવતી. રામાયણમાં પણ લખ્યું છે કરવું સત્ય તે સાધુ સમાના, એ ક્ષણમાં હું એ માણસને પરિવર્તિત કરી દઉં છું એવું પરમ તત્વ બોલે છે. આજની ભાષામાં જો ફાસ્ટ ફૂડ હોય તો ફાસ્ટ ગોડ શું કામ નહીં? જો ફાસ્ટ ફૂડ હોય, કૃષ્ણદેવે તો કહે લો ખાઓ ફાસ્ટ ફૂડ ખાઓ. જો ફાસ્ટ ફૂડ હોય તો ગોળ તો એ ગરુડગામી છે, ફાસ્ટ ગોળ કેમ ન હોઈ શકે? સાહેબ વાતાવરણ બદલે છે. ટૂંકમાં જ્યાં કર્કશતા જ્યાં ક્રોધ આવું બધું હતું ત્યાં સૂર આવ્યો, ત્યાં લય આવ્યો, ત્યાં તાલ આવ્યો. સુંદર પ્રાર્થના સવારમાં થાય ને પછી મનસુખરામ વિદ્યાર્થીઓને ભણાવે છે. છોકરાઓમાં તેજ આવવા માંડ્યું ને આ પરિવર્તન જે થયું એ ગામ લોકોને ગમ્યું નહીં. વિરોધ કરવો હોય એને તો કોઈ પણ રીતે વિરોધ જ કરવાનો. આપણા સાહિત્યકારો નથી કહેતા કે બે જણા બસની સીટ ઉપર બેઠા હતા. એક જણાએ બીજાને પૂછ્યું
બેઠા હતા ને ખાલી પૂછ્યું, અજાડ્યા હતા. એક જણા બીજાને પૂછ્યું બાજુ બેઠા કે તમે કેટલા ભાઈ? તો ઓલાએ કહ્યું ત્રણ ભાઈ. એટલે ઓલાએ શું કીધું? ચાર હોય તો તમે શું કરી લ્યો? આ કોઈ વાત જ નહોતી, આ તો ખાલી પૂછ્યું કેટલા ભાઈ કે ત્રણ. તો કે ચાર હોય તો તમે શું માર નાખો? જેને વિરોધ જ કરવો હોય છે. આ તો અમારા છોકરાઓને ભગતડા બનાવી દેશે, આમ થશે, આમ થશે, આ થયું. અને એમાં ઘટના એવી ઘટી કે મનસુખ રામે વ્રત લીધું કે સ્કૂલમાં રજા હોય કે ન હોય, સીએલ મૂકી દઉં જે કરું, પણ દર પૂનમે મારે ડાકોર જવું, આવું વ્રત લીધું છે. ક્યારેક રજા હોય, ક્યારેક ન હોય, તો પોતે સીએલ મૂકે. સીએલ જો ખલાસ થઈ ગઈ હોય તો પણ વ્રત નિભાવવું છે, પણ એ વ્રત તૂટે નહીં. એટલા માટે મનસુખ રામે પોતાના વિદ્યાર્થીઓને એવા તૈયાર કર્યા કે પૂનમને દિવસે એ વર્ગના વિદ્યાર્થીઓ જ સ્વયં શિક્ષણ કરે, અને શિક્ષક ન કરે એવી રીતે કરે. સાહેબ આવે ત્યાં સુધી આવું વ્રત લીધું છે. દર પૂનમે જાય છે, રજા હોય ત્યારે પ્રશ્ન નહીં, પોતાની હકની રજા હોય હોય તો પણ પ્રશ્ન નહીં, પણ ક્યારેક રજા ન હોય ત્યારે વિદ્યાર્થીઓને સ્વયં શિક્ષણ સોંપી અને પોતે ડાકોર જવા લાગ્યા. અને વાત ફેલાડ છે, ગામના લોકોનો વિરોધ વધ્યો છે. કાલે કાલે કોણે કીધું? જયભાઈ, જયભાઈ કીધું. કોણે કીધું કે તમે 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 જેમ જેમ તમે આગળ વધો ને એટલે તમારા લગભગ 20 વિરોધીઓ તો આવે છે, 20 તો તરત જ આવે. એમાંથી જો 15 આવ્યા હોય ને તો રાજી થવાનું કે હજી 5 બાકી છે. 20 તો ગણી જ લેવાનું, એ આવે છે. અહીંયા આખું ગામ વિરોધમાં, એ શિક્ષક વયો જાય છે, ભજન સિવાય કાંઈ ગણાવ નથી, ગણિત ભણાવતો નથી, આ તે બહુ વિરોધ ચાલે. અને પોતે ડાકોર પૂનમ ભરવા જાય છે. ગાયક સરકાર ગાયકવાડ સરકારની એ વખતની એ સ્કૂલ, ગામના સરપંચે અને બધાએ એક વિરોધ અરજી કરી વડોદરા કે અમારા ગામનો શિક્ષક બીજું કાંઈ ભણાવતો નથી, બધાને ભજન જ ગવડાવ્યા કરે છે, અમારે છોકરાઓને ડૉક્ટર બનાવવા છે, અમારે આ બનાવવું, આ તો બધાને ભગતડા બનાવશે. વિરોધમાં અરજી ગઈ છે અને નિરીક્ષક સાહેબ ઉપર પત્ર લખ્યો. નિરીક્ષકને એમ થયું કે 2-3 વિરોધ અરજી આવી છે એટલે હું જાઉં સરપ્રાઈઝ વિઝિટ લઉં. અને સાહેબ, નિરીક્ષક સાહેબ ટ્રેનમાં આવ્યા આ ગામે. ગામને ખબર આપી પણ મનસુખરામને ખબર ના આપી. ગામ લોકો બળદગાડું લઈને ગયા સાહેબને તેડવા માટે. સાહેબ ઉતર્યા, એને લઈ આવ્યા, એના કાનમાં જેટલું કહી શકાય કીધું, આ શિક્ષક આમ છે ને બીજું કાંઈ કરતો જ નથી વગેરે વગેરે જેટલું કરાય. અને સાહેબ સરપંચે કીધું પછી અમારે ત્યાં તમારે જમી અને સાંજની ટ્રેનમાં જવાનું વગેરે વગેરે. સીધા સ્કૂલમાં લઈ ગયા ઓચિંતા. પણ આ તો સાધુ શિક્ષક થઈ ગયો છે. ડાકોરજીની મૂર્તિ પધરાવી છે, છબી નીચે બેઠો છે મનસુખરામ, અને બાળકોને તન્મય થઈ અને પ્રાર્થના શરૂ. પ્રાઇમરી સ્કૂલમાં, બધી સ્કૂલમાં પ્રાર્થના થવી જોઈએ, ભલે 2 મિનિટ 5 મિનિટ પણ પ્રાર્થના થવી જોઈએ. આ જો કે હજી આપણે ત્યાં થાય છે, નથી થતી એમ, કોલેજોમાંય થવી જોઈએ. વિદ્યાના આરંભે કંઈક આવા સ્તવનો થવા જોઈએ. જેવો સમય હોય, હું એમ નથી કહેતો કે 1 કલાક 5 મિનિટ. ગાંધી બાપુને સરદાર પટેલે કીધું, બાપુ બાપુ એક મિનિટ બહુ જ જરૂરી કામ છે, બહુ જ મોટો નિર્ણય લેવાનો છે કાશ્મીર માટેનો, તમે એક જ. બાપુ દોડે પ્રાર્થના, બિરલા હાઉસ જવા માટે પ્રાર્થનાનો સમય થઈ જાય. અને સરદાર એમ કહે, બાપુ 2 મિનિટ
તો સરદારને એમ કહે કે બે મિનિટ પ્રાર્થનામાં મોડો પડીશ તો દેશની આઝાદી બે મિનિટ મોડી મળશે, મને પ્રાર્થના પહેલી જોઈએ. આ જે સ્થાપના છે આપણે ત્યાં, હજી પ્રાઇમરી સ્કૂલમાં તો બધા કરાવે જ છે લગભગ, હાઈસ્કૂલમાં મને ખબર નથી, મહાવિદ્યાલયમાં તો જે હોય તે ખબર હોવું જોઈએ. સર્વધર્મ પ્રાર્થના ચલો ને આપણે ક્યાં એમાં કહ્યું, બાકી ગીતા તો બધા જ ધર્મની માં છે, બધા જ ધર્મોના અંદર રહસ્યો છુપાયેલા છે, એને આપણે બીજી રીતે એને અનાદર કરીએ તો પછી એમાં શું કરીએ. તો બાપ અહીંયા નિરીક્ષક અને ગામના વિરોધીઓનું આગમન, એના પહેલા મનસુખરામને ખબર નથી, આંખો બંધ છે, છાત્રો ધ્રુવ પ્રહલાદ જેવા બેઠા છે અને પ્રાર્થનાનો આરંભ થાય છે. આ પ્રાર્થના અને આ વ્યાખ્યાન પુનિત મહારાજના શિષ્ય રામ ભક્તએ લખ્યું છે અને એના મુખે કે મહુવામાં 15 દિવસ વ્યાખ્યાન કરતા હતા મહાજનવાડીમાં, ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો અને રોજ એને સાંભળવા માટે હું જતો અને રામ ભગતના મુખેથી સાંભળેલું આ વ્યાખ્યાન, એમાંથી મને જેટલું યાદ છે એટલું તમને કહું છું. પ્રાર્થના શરૂ થાય છે. સાધુ ચરિત શિક્ષકની સાથે પ્રાર્થનામાં લીન થયા છે, નિરીક્ષકનો પ્રવેશ થાય છે અને પ્રાર્થનાનું કે એ જે પ્રાર્થનાનો ભાવ નિરીક્ષકના કાનમાં ગયો અને સ્તબ્ધ ઊભા રહી ગયા છે. ગામના ઈર્ષાળુએ કહ્યું કે સાહેબ જુઓ કેટલું અપમાન કરે છે, આપ આવ્યા અને બેઠો બેઠો આંખો બંધ કરીને જાણે પૂછ્યું આપ અંદર આવો બેસો. નિરીક્ષકે કહ્યું કે આટલી સુંદર પ્રાર્થના ગાયકવાડ સરકારની કોઈ પ્રાઇમરી સ્કૂલમાં મેં નથી સાંભળી, ખબરદાર જો આમાં વિઘ્ન કર્યો છે. આ પ્રાર્થના સાંભળી લેવા દો, પછી આપણે આમ સંકેતોમાં વાત કરી છે અને અહીંયા તો લીન લાગી અને બીજો બંધ ઉપડ્યો. તનમાં મનમાં દેહ ભુવન રહે
बगड़ियू सुधारो पासु सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। प्रार्थना पूरी थई। निरीक्षकना आँखना खूणा भींजाई गया। ओहो, आ तो कोई गुरुकुळमां बोलाती प्रार्थना। મને સુખરામ મહારાજ માસ્તર એ ઉભા થયા પાછળ દરવાજા, અને જ્યાં જોયું મારો અધિકારી, અરે સાહેબ આપ ક્યારે પધાર્યા, અમને પહેલા તો સૂચના આપવી જોઈતી હતી, અવિવેક થયો, અમારે પહેલા સ્વાગત કર્યું, પણ અમારો નિયમ સર નિયમ છે, અમારી 5-10 મિનિટ પ્રાર્થના ચાલે છે, મને ખબર નહીં સાહેબ, મારા વિદ્યાર્થીઓ એ આંખો બંધ કરીને તન્મય હતા, અમને માફ કર, અમને જણાવવું તો હતું, મન સુખરામ મેં જણાવ્યું હતું, પણ તમારા ગામવાળા એ તમને ખબર નથી આપી, હા ભૂલી ગયા હશે, પધારો સાહેબ, આ સાધુ શિક્ષકના લક્ષણો છે। ખુરશી ઉપર બેસાડ્યા છે, વિદ્યાર્થીઓ ઉભા થઈને પ્રણામ કર્યા સાહેબ। મનસુખરામે પરિચય કરાવ્યો, પ્રાઇમરી સ્કૂલના નિરીક્ષક સાહેબ છે, આપણી સ્કૂલોને એ વિઝિટ કરી શકે, ઇન્સ્પેક્શન કરી શકે, પધાર્યા છે આપણા સદભાઈ સાહેબ, અમે શું સેવા કરીએ? મને સુખરામ તમારે સેવા નથી કરવાની, ગાયકવાડ સરકારે તમારી સેવા કરવાની, મતલબ એ તમારી સર્વિસ બુક આપો, સર્વિસ બુક આપે સાહેબે પોતાની પેન કાઢી, અને કદાચ હશે એ વખતે, મને ખબર નથી, આ તો રામ ભગત કહેલી વાત છે, એ વખતે કદાચ આવું હશે, કદાચ આઝાદી પહેલાની આ વાત છે, એ વખતે કદાચ હશે કે શિક્ષણ વિભાગના અમુક અધિકારીઓને કોઈ એવી સ્કૂલ જે એને પોતાના પરીક્ષણમાં ઉત્તમ લાગે એવા શિક્ષકનો એ પગાર વધારી શકતા હશે, એવા થોડા અધિકારો એને હશે, એટલે નિરીક્ષક સાહેબે સર્વિસ બુકમાં સારા રિમાર્ક્સ કર્યા, અને એમ કહે છે કે એ વખતે એનો પગાર 5 રૂપિયા વધાર્યો, ઓલા ઈર્ષાળ્યો બધા ઊભા, જેમ ગામડામાં ચોપાટ રમતા હોય ઘણા નહીં ઉપરથી ઊભા ઊભા જોતા જ હોય, એમ ઓલા ઊભા 5 રૂપિયાનો પગાર વધારો, બોલાવ્યા અમે, જમણવાર અમે કરાવવાના, 5 અને ઊભા થઈ ગયા, કે મને સુખરામ બહુ રાજી થયો, ગામના લોકોને કીધું તમારા ભાગ્ય, આવો શિક્ષક મેં નથી જોયો, અને તમે એનો વિરોધ કરો છો, કારણ શું છે મને બતાવો, હું પગલાં લઉં, પણ આમાં તો મને કોઈ કારણ દેખાતું નથી, પણ શું બોલે ગામડાના માણસ, એ ગામના મુખીને ઘરે જમવાનું હતું, પછી તો જમવાનું બધું એ તો લઈ ગયા, અને ઉલટું પડ્યું, ગામને ગમ્યું નહીં, પછી તો શું થાય, સાંજની ટ્રેન આવતી હતી, બળદગાડામાં બેડીને પાછા સાહેબને મૂકી આવ્યા, અને આખું ગામ વિચાર કરે કે આ ઓફિસોમાં બધા હગા જ લાગે છે, સગા વાલા જ લાગે છે, એટલે આને પગાર વધાર્યો, હવે પછી રોજનું થયું સાહેબ, નિરીક્ષકે વડોદરાની સ્કૂલોમાં પરિપત્ર મોકલ્યો કે તમે
મનસુખરામ ની સ્કૂલ ની મુલાકાત લો કે પ્રાઇમરી સ્કૂલ કેવી હોવી જોઈએ અને એનો સાધુ શિક્ષક કેવો હોવો જોઈએ. આ પ્રતિષ્ઠા વધી. પણ ગરલ સુધા રિપુ કરઈ મિતાઈ ગૌપદ સિંધુ અનલ શીતલાઈ. જયારે હરિ અનુકૂળ હોય ત્યારે ઝેર અમૃત બની જાય. ડાકોરજીની કૃપા ઉતરી આખું જીવન પરિવર્તિત થયું છે. રોજનો ક્રમ પાછો ચાલે છે. પૂનમ આવે એટલે ડાકોર જતા રહે. એના વિદ્યાર્થીઓ મનસુખ કરતા પણ સારું સંચાલન કરે સ્કૂલનું. કાંઈ ઉણપ ના હોવા દઈ આવી સ્કૂલ આગળ વધે છે. હવે ગામ લોકોએ વિચાર કર્યો કે આના કરતા મોટા અધિકારીને બોલાવીએ, શિક્ષણાધિકારીને, એ જે એનાથી મોટા શાસનાધિકારી, સોરી શાસનાધિકારી હોય ને નિરીક્ષક પછી શાસન. અમારા વખત આવું હતું, શાસનાધિકારીને બોલાવો. આ તો સગો નીકળ્યો, 5 રૂપિયા પગાર કરી મળ્યો. ગામની મીટિંગ થઈ. શાસનાધિકારીને પત્ર લખ્યો કે તમે સાહેબ અમારા ગામની સ્કૂલની મુલાકાત લો. અને આખું કેલેન્ડર એ લોકોએ જોયું કે આજે પૂનમ આવે છે તે દિવસે રજા છે કે ના રજા નથી. તો સાહેબને વિનંતી કરો પૂનમને દિવસે જ આવે, કારણ કે માસ્તર અહીંયા નહીં હોય. માસ્તર વગરનો વર્ગ હશે ત્યારે આપણે ધાર્યું કરાવી શકીશું કે આ માણસ આમ જ વયો જાય છે સ્કૂલને આમને મૂકીને. 2-3 અરજીઓ ઉપરા ઉપર ગઈ. શાસનાધિકારીને થયું કે કંઈક હશે, લાવો હું જાઉં. અને સાહેબને લખ્યું કે સ્કૂલમાં જાણ નહીં કરતા, ચિંતાવવાનું, ખાલી એમને જાણ કરવાની, નહીતર એ માણસ કદાચ નહીં જાય તો ફેરવી નાખશે. અને રંગે હાથ પકડવાની વાત નક્કી થઈ. સાધુ ચરિત શિક્ષકને ખબર નથી. સવારનો સમય છે, બાળકોને ગઈ સાંજે જ કહી દીધેલું કે બેટા કાલે, તો કે આ સાહેબ તમે જાઓ, જરાય ઉણપ નહીં આવે. અમે બધું વાળી છોડે પ્રાર્થના કરશું, અમે અમારી રીતે વર્ગ લેશું, ગૃહ કાર્ય કરીશું, સ્વાધ્યાય કરીશું, કવિતાનું પઠન કરી આપ જાઓ. એ વિદ્યાર્થીઓને સોંપી મનસુખરામ ટ્રેનમાં ડાકોર ગયા. અને સાહેબ અહીંયા શાસનાધિકારી એના 2-3 અધિકારીઓની સાથે વિઝિટે આવ્યા. ગામ લોકોએ એકાદ જણને કીધું કે જરાક જોયાઓ તો સ્કૂલમાં, આને જો ખબર પડી ગઈ હશે ને તો ક્યાંકથી છકડો કરી નહીં પાછો આવી ગયો હશે ને આપણી બધી યોજના ઊંધી પડશે, માટે તમે જુઓ કે ગયો. 2 જણા ઈર્ષાળુ ગયા કે ના છે નહીં, છોકરાઓ બેઠા છે ને બધા ભેગા થાય છે, સાફસૂફ કરે પછી પ્રાર્થના કરશે. ગયા એ પાકું પાકું છે, હવે આપણો દાવ સફળ થશે. સાહેબ બળદગાડામાં બેસાડ્યા, લઈ આવ્યા, ઘાસના પૂળા નાખી, ઉપર એક ફાટેલું ગોદડું નાખીને સાહેબને લઈ આવ્યા છે. અહીંયા ઉજમબાઈને ખબર પડી, આજ મારા પતિ નથી. આખું ગામ દ્વેષથી ભરાયું. મોટા સાહેબને બોલાવ્યા, આજ નોકરી જશે. પણ સાહેબ સાધુ ચરિત્ર મહિલા પોતાના ઘરમાં, એ તો પહેલેથી જ ખાનદાનીમાં વૈષ્ણવી લઈને આવેલી, એણે 2 દીવા કર્યા છે ખૂણામાં, અને લાજ રાખશે દ્વારકાવાળા. લાજ રાખ. અહીંયા મનસુખરામ દ્વારકા ડાકોર પહોંચ્યા છે. ભીડ છે, દર્શનનો હજી અવસર નથી આવ્યો એટલી બધી ભીડ છે. દીવાનો બન્યો છે ડાકોરનો. અહીંયા બરાબર સાહેબ બળદગાડામાં બેસી સ્કૂલ વાળી ગલીમાં જ્યાં ગાડું પ્રવેશ કરે ત્યાં તો સેવક પોતાના આશ્રિતના કાર્યને
સાધવા માટે, એને સફળ કરવા માટે. સેવક કા તે દી આવ્યો દેવાદી દેવજી ભાગોળે રે આવી લીધું એણે મન કારણ ભક્ત વત્સલ ભગવાન ભક્ત વત્સલ ભગવાન. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન કૌંતેય પ્રતિજાનીહી નમે ભક્ત પ્રણશ્યતિ. હે કૌંતેય, તને કહું છું કે મારા ભક્તનું પતન કોઈ દિવસ હું થવા દેતો નથી. આ મારી પ્રતિજ્ઞા. કૌંતેય પ્રતિજાનીહી નમે ભક્ત પ્રણશ્યતિ. અને સાહેબ, ડાકોર વાળા એ મનસુખ રામ આમાં બહુ બુદ્ધિને નહીં નાખતા, મહેરબાની કરી. આમાં બુદ્ધિ નાખશું તો ભાવ ખતમ થઈ જશે. અને ડાકોર વાળે અનેક રૂપ રૂપાય નરસિંહ મહેતાના 52 કામમાં અનેક વખત દ્વારકાધીશ જો મહેતો બનીને આવ્યો હોય તો મનસુખ બનીને ડાકોર આવે એમ તલગાજરડાના બાવાને કોઈ શંકા નથી. કારણ કે શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી. મારો ભરતદાન ગાયા કરે છે, ભરોસે રે એમાં પંડ ના ડાપ કોકને ભરો ભરોસે એમાં આપણું ડાપ બાવાજી ને ભરો ખાદીની ધોતી, ખાદીની કફની, ખાદીની ટોપી અને ગાધી ચપ્પલ જે હશે એવા ચપ્પલ પહેરી અને મારા ડાકોર વાળાએ તેથી મનસુખનું રૂપ. કારણ ભગત વત્સલ ભગવાન. અહીંયા મનસુખ ની ધર્મપત્ની ઉદયમબાઈ ની આંખમાંથી આંસુડાની ધાર થાય છે કે મોટા સાહેબ આવ્યા છે. એ ડાકોર વાળા લાજ રાખજે, લાજ રાખ. મુરારી મેરો ક્યાં બિગડે ગો જાયે ગીલા. આંખમાંથી ધારા અને રડે છે. અને અહીંયા ડાકોર વાળો મનસુખ રામ નું રૂપ લઈ અને નીકળ્યા. અહીંયા સાહેબ સ્કૂલમાં પ્રવેશ કરે એના પહેલા 2 મિનિટે ડાકોર વાળો મનસુખ ના રૂપમાં સ્કૂલમાં હાજર થયા. એક ક્ષણ તો વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું કે સાહેબ તમે કેમ આવી ગયા. ડાકોર વાળો જવાબ આપે છે, આજે ડાકોરજીના દર્શન જલ્દી વહેલા થઈ ગયા એટલે પછી હું યો આવ્યો. ઓહો, પણ છોકરાઓને થયું કે આજે મારા સાહેબમાં તે જ કંઈક જુદું છે. આજ કંઈક જુદું. ડાકોર વાળો મન સુખનું રૂપ લઈને આવ્યા છે. એમાં શાસનાધિકાર છે. હવે ડાકોર વાળાએ ઠાકોરજીએ શાસનાધિકારીને નમન કરીને પ્રણામ, સાહેબ
पधारो, आपे जान न करी, पधारो। नाम लोगों ने कीधु पधारो 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 पधारो। यदि अंदर आवे ना पहला रोजनो नियम हतो, डाकोर वाला, ये डाकोर वाला नी छबी खुर्शी ऊपर पधरा, बदा बैसी गया। आने ये प्रार्थना उपाड़ी से नयन कमल धी धारा बहती, नयन कमल धी धारा बहती, मानू हृदय कमल से લાગી ગયો છે પ્રાર્થના। ડાકોર વાળો પોતે ડાકોર ની પ્રાર્થના બોલે, છોકરા શાસનાધિકારી સાહેબ ને ગામના ઈર્ષાળુ લોકો વળીએ કેરશાળે કીધું, સાહેબ આની પ્રાર્થનામાં તો અમે આખું ગામ વિરોધ કરીએ, પણ અમે આવીએ છીએ ને ત્યારે અમે બોલી શકતા નથી, પ્રાર્થનામાં જાદુ છે, આ તમને જોઈને તમને આસન આપવાને બદલે સીધો પ્રાર્થનામાં બેસી ગયો, તમે અવિવેક તો જુઓ, અમે ખોટો વિરોધ નથી કરતા સાહેબ, અમારે બ્રાહ્મણની સાથે શું તકલીફ હોય, પણ અમારા અમારા છોકરાઓનું શિક્ષણ બગડે। શાસનાધિકારીએ ગામના લોકોને કહ્યું, ત્રણ ચાર મિનિટની પ્રાર્થના છે પૂરી થઈ જવા, આવા શાંત સરોવરમાં સરપંચ કાંકરી ન નંખાય, આને આને તરંગાય, આવી પ્રાર્થના તો એ સરપંચ મેં પણ નથી સાંભળ્યા, આખું ગામ પતી ગયું, આની પ્રાર્થના જ આપણને મારે છે, લે લાગી ગઈ છે, હા બોલો થઈ ગયો શાસનાધિકારી ઉમરા ઉપર, અહીંયા એક સુરમાં ઉપડે છે, ભવનો રોગી ભાવનો ભોગી યોગી થઈને ભવનો રોગી ભાવનો ભોગી યોગી થઈને રામ ભક્ત રામ ભક્ત હું તારા તેજે જગમાં પ્રકાશ તુજ કાજે દિલ દરવાજો સન્નાટો।
રણછોડરાય સ્વયં મનસુખના રૂપમાં ઉભા થયા. સાહેબ માફ કરજો અમારો આ સમય, ચિંતા ન કરો, પ્રાર્થનાથી કોઈ મોટું કોઈ નથી, રણછોડથી કોઈ મોટો નથી. ખુરશી ઉપર બેસાડ્યા. ગામના ઈર્ષાળુ લોકોએ અધિકારીને એમ કહ્યું કે સાહેબ પ્રાર્થના જોઈને તો બધા જ પહેલા અધિકારી આવ્યા હતા, એને આમાં જ ડૂબી ગયા. અમારા વિદ્યાર્થીઓને કંઈક પ્રશ્નો તો પૂછો કે એને કંઈ શીખવાડ્યું છે આ માસ્તરે. નિરીક્ષક સાહેબને કહ્યું કે ગામને સંતોષ થાય એટલે કંઈક ઇતિહાસ ભૂગોળ ને આ તે બે ચાર પ્રશ્નો પૂછું કે જેથી કરીને આને સંતોષ થાય કે નહીં સાહેબે કસોટી તો કરી. હવે એક છોકરાને ઊભો કરે આ સાહેબ, રણછોડરાય ઊભા છે, શાસનાધિકારી બેઠો છે, જે પ્રશ્ન પૂછે સાહેબ, છોકરા એનો દોઢ ટૂંક જવાબ આપે. એક એક પ્રશ્નના ઉત્તરમાં શાસનાધિકારી આમ સતત પરાજિત થતા જાય. એમાં એક બહુ જ મોટો ઈર્ષાળુ હતો, એણે નિરીક્ષકના કાનમાં કીધું કે સાહેબ કૂટ પ્રશ્ન પૂછો, આડો અવળા પ્રશ્નો પૂછો, આવું તો બધું આવા લોકોએ શીખવાડી જ રાખ્યું હોય, તો ફટાફટ જવાબ આપી જ દે. કારણ કે એવો પ્રશ્ન પૂછો અને થોડુંક શાસનાધિકારીના અહંકારને પણ ચોટ આવી કે આટલા નાના વિદ્યાર્થીઓ અને હું જે પ્રશ્ન પૂછું બધાના આટલા સ્પષ્ટ જવાબ આપે, થોડીક ચોટ પણ લાગી અહંકાર. હવે રામ ભક્ત કહે છે અવળો પ્રશ્ન પૂછ્યો, સાંભળો. સાહેબ બાળકને પૂછે, સાહેબ બાળકને પૂછે, આજે અવળી વાત રામે કંસને માર્યો, ત્યારે દિવસ હતો. છોકરાઓ જવાબ આપો કે રામે જે દિવસે કંસને માર્યો, રઘુનાથ રામ, ત્યારે રાત હતી કે દિવસ? જવાબ આપો. હા ને, ઈર્ષાળુ લોકો ખુશ થઈ ગયા કે બસ હવે બરાબર, હવે આનો જવાબ કેમ આપશે. બધા વિદ્યાર્થીઓ પણ સ્તબ્ધ થઈ ગયા કે આનો જવાબ કેમ આપ. સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત રામે કંસને માર્યો, તે દિવસ હતો કે રાત? પ્રશ્ન ઇતિહાસનો છે, પાંચમા ધોરણને પૂછવા યોગ્ય પ્રશ્ન છે. અને નિરીક્ષક જરાક આ લોકોને એવું ન લાગે એટલે પોતાના અહંકારને થોડીક ચોટ લાગી છે એને પેલું કરવા માટે બીજા ધોરણનું એક બાળક હતું ટાબરિયું, એને ઊભો કર્યો. બચ્ચા તું જવાબ, છોકરું જરાક આમ આમ ધ્રુજી ગયું. મનસુખરામ, ડાકોરો વાળો મનસુખરામ છે, જરા બાળકને કહો જવાબ આપો. સાહેબ પૂછો. સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત રામે કંસને માર્યો, તે દિવસ હતો તે રાત? અને મનસુખરામ વર્ગમાંથી વચ્ચે ચાલીની ટાબરિયા પાસે ગયા, એના ખભા ઉપર હાથ મૂકીને કીધો, દીકરા, અને જ્યારે હરી એડ્યો છે તો યમ બ્રહ્મ વરુણેન્દ્ર રુદ્ર મૃતસ્તુન જીભે જાણે વેદોનું ગાયન શરૂ થઈ ગયું. ઠાકોરજીએ જ્યાં હાથ ડાળ્યો, બીજા ધોરણના બાળકે શાસનાધિકારીને જવાબ આપ્યો, સાહેબ બાળકને પૂછે આજે અવળી
रामे कंस ने मारियो त्यारे दिवस हतो रणु छोड़ रहा है कि जवाब आप बेटा हाथ जोड़िया बालक कहे भूल्या तमे अने कृष्णे मार्यो कंस रामे तो विनाश कर्यो पेला रावण कुल नो साहेब तुम्हें भूली गया पूछवा मा मेरा घोटाळो थई गयो कंस ने तो कृष्णे मार्या अने रामे अने शासनाधिकारी ने आंखों में आंसू आ गए मनसुख राम जी हाँ गाम लोको खोटो विरोध करे छे तमारी सर्विस बुक लाओ सर्विस बुक मांगी गाम ने फड़को काढ्यो के नानो अधिकारी 5 रुपया वधारी गयो तो आ तो 10 જ વધારશે ને ઓફિસો માં બધા સગા જ ભેગા થયા છે આવો વ્યંગ કર્યો છે સારા રિમાર્ક કર્યા અને કહ્યું કે મારી ઈચ્છા છે મનસુખ રામજી હું તમને પ્રમોશન આપવા માંગુ શિક્ષણ વિભાગ ગાયકવાડને હું કહીશ કે આને હવે ક્લાસનો એક ટીચર તરીકે નહીં આમને નિરીક્ષક બનાવો કે ગામડા ગામડાની સ્કૂલમાં જઈ અને આવું સુંદર વાતાવરણ સર બઢતી આપી સાહેબ તમ લોકો બહુ દુખી થયા ઈર્ષાળુ છે ને એનો એક પીરિયડ હોય છે પછી બહુ દુખી થાય પછી તો એવા દુખી થાય કે પછી એને એને પછી કઈ છેડો ન જડે પછી કશું હાથમાં ન રહે જમવા લઈ ગયા આવે પછી જમાડવા તો પડે બધા વરાળ કરીને જમવાનું કરેલું પંચાયતના સભ્યોએ જેમાં સાહેબ તો ઘણા લાડવા ખાઈ ગયા ઓલાનું તો ઝેર લાડવા લાગે કે અમારું તો બધું ઊંધું પડ્યું અને બળદ ગાડામાં બેસાડી પાછા વળતી ટ્રેનમાં સાહેબને મૂકવા માટે આવે એ ટ્રેન હતી જે ડાકોરથી આવતી હતી અને અહીંયા 2 કલાકથી મનસુખ રામ રણછોડરાયની સામે રૂવે છે આજ તારા દર્શન મને બરાબર કેમ નથી તું આજ ક્યાં છો તું ક્યાં છો એક બાજુ આરાધ લાગી ગયો છે ઉજમબાઈનો એક બાજુ રણછોડની મૂર્તિ સામે મનસુખ રામ કહે મારો કોઈ ભૂલ છે મારો તું રોજ જેવો તેજસ્વી દેખાતો તો એ મારા ડાકોર વાળા આ તેજ કેમ નથી કઈક થયું છે આત્મમંથન કરતા કરતા મનસુખ રામ અહીંયા તો ઠાકોરજી કાર્ય કરી નીકળી ગયા અને મનસુખ રામ એ ટ્રેનમાં બેઠા સ્ટેશન આવ્યું જે ડબ્બામાં સાહેબ બેઠા હતા એ ડબ્બામાંથી સાહેબને બેસવાનું એ ડબ્બામાં આમને ચડવાનું હતું મનસુખ રામને ઉતરવાનું હતું અને સાહેબને ટ્રેન ઊભી રહી સાહેબ નીચે ઉતરે મનસુખ રામ નીચે ઉતરે અને સાહેબ ચડે 4 આંખો ભેગી થઈ રામ ભગત કહે છે કે આ તો આ માસ્તર કે આ માસ્તર આ મનસુખ રામ જે ટ્રેનમાંથી ઉતરે કે હમણાં સ્કૂલમાં હતો મારી બુદ્ધિ ભ્રમિત થાય આ હું શું જોઉં આ તો આ માસ્તર મૂળ મનસુખ રામ ટ્રેનમાંથી ઉતર્યા પોતાના અધિકારીને જોઈ સાહેબ સાહેબ હું પ્રણામ કરું હું દર પૂનમે ડાકોર જાઉં છું મારી શાળાનું કામ બગડવા નથી વિદ્યાર્થીઓ સ્વયં સંચાલન કરે છે આપો ચિંતા આવ્યા મારી સ્કૂલની મુલાકાત લીધી હશે
मन माफ कर दो। साचा दिल थी क्षमा याचना करे छे त्यारे निरीक्षक जरा गुस्से थया के मारी साथे आवी रमत करो छो तमे। साहेब कौन रमत, कई रमत, के तमे तो स्कूल मा हता, तमे तो प्रार्थना गवडावता था, हूँ उभो रही गयो, मैं तमारी सर्विस बुक मा सारा अभिप्राय आप्यो, तमारो 10 रुपयो पगार वधारे कर्यो, अने तमे पाछी क्यांथी आम फरी ट्रेन मा, आ तो मारी मजाक छे। साहेब हूँ आपनी मजाक करूँ छू के तमे मारी मजाक करो? हूँ तो डाकोर हतो। मास्तर रहेवा दो, हवे वधारे रहेवा दो, तमे तो हता। साहेब एक प्रश्न पूछू के ये हूँ हतो, ये हूँ हतो, तमे हता स्कूल ગામના પટેલિયાઓને જે આગેવાનો એને કહ્યું વડીલો તમને મારી સાથે તકલીફ હોય મને કોઈ દ્વેષ નથી પણ આજ મને સાક્ષી પુરાવો કે સાહેબ આવ્યા ત્યારે સ્કૂલમાં હું હતો કે તમે તો હતો અને આંખમાંથી ધારા વહેતી એના સ્ટેશનમાં માસ્તર સાહેબ એક વિનય કરું મને કાગળ આપો મને સુખરામ શું છે કાગળ કાગળ લઈ મને સુખરામે રાજીનામું લખ્યું છે કે હવે ડાકોરવાળાની નોકરી કર્યા પછી હવે ગાયકવાડ સરકારની નોકરી હું નહીં કરું મારું આ રાજીનામું શાસનાધિકારી કહે હું રાજીનામું સ્વીકારું નહીં અને મનસુખ કહે હવે હોય નહીં કળિયુગ છે સાહેબ આજ તો લાજ બધા સાધુઓને આજ તકલીફો કે કળિયુગ છે લાજ રહી ગઈ છે પણ કાલે શું થાય કાંઈ ખબર ન પડે એના પહેલા મારું રાજીનામું સાહેબ આ વ્યાખ્યાન રામ ભક્ત લિખિત છે અને આખરે એક સાધુ શિક્ષકના આગ્રહને કારણે શાસનાધિકારીને એમનું રાજીનામું કબૂલ કરવું પડ્યું ગામ લોકોને પસ્તાવો થયો છે મનસુખરામની માફી માંગે છે અમને માફ કરજો અમને માફ અમે બધું અવળું સમજ્યા મનસુખરામ પોતાને ઘરે આવે છે હજી ઉજમબા એમ ન ઊભી ઊભી ઓ વિશ્વાસના વિશ્વાસી વિશ્વાસી ભીડ પડે ગજરાજ આવે છે સાહેબ ગજરાજની ભીડ પડે આ તો એક શ્રદ્ધાનો મસલો સમજી લો પણ કોઈને કોઈ રૂપે આવી મદદ આવતી જ હોય છે કારણ કે આપણે ત્યાં તો ગવાય જેની વધે આપણે ત્યાં ગુજરાતનું બહુ પ્રસિદ્ધ પદ છે હરિને ભજતા હજી કોઈની લાજ કેતા નથી જાણી જેની સુરતા સાંભળ્યાની સાથ વદે વેદવાણી મને કોઈએ પૂછેલું કે આવું આ વદે વેદવાણી વેદવાણીમાં આવું લખ્યું છે કે જેની સુરતા સાંભળ્યાની સાથ ને હરીને પોતે આવું વેદમાં લખ્યું છે ને આમાં આમાં કેમ વધે મેં કહ્યું એ રવા દો આ મારા એના જવાબ હતો કે ભજનાનંદી માણસ જે વદે ને એ જ વેદ હોય છે એને બીજો વધ્યો એ વેદ એના મુખમાંથી નીકળ્યું બોલે સો નિહાલ ઉજમભાઈને સાવધાન કર્યા ઉજમ
अपनी लाज रही गई बाप क्या साहेब आया था डाकोर वाला है मारी ड्यूटी बजावी से अबे नौकरी न करे साधु शिक्षके मुजंबाए गाम छोड़ी आखू गाम रड़ियू कहू के मारू दाणो पानी अंजल पानी पूरु थयु छे तमारा विरोध ने लीधे मने हरी मळ्यो छे तमे विरोध न कर्यो हो तो मने आ अनुभव क्यांथी थाय साहेब एक पछी गाम बदले छे बाजवानी कथा हती वडोदरानी पासे बाजवा गाम वर्षो पहेलानी वात छे मने एम थयुं के आ जो के श्रद्धानुं आ जगत छे एमां बुद्धि बहु काम नहीं करे पण बुद्धि क्यांय बधे नहीं पहोंचाड़ी शकाय साहेब क्यांक तो मारे तमारे श्रद्धा ने पकड़वी ज पड़शे बधुं थई शके केम न थई शके जो ए नृसिंह बनी शकतो होय जो ये काचबो बनी सकते हो जो ये माछली बनी सकते हो जो ये वामन बनी सकते हो जो ये परशुराम बनी सकते हो जो ये राम बनते हो तो मनसुख केम न बने नरसिंह में तो केम न बने मीराबाई केम न बने तूटे ही तो अपना तरफ थी तूटतु हो कहीं घटतु नहीं मारो कहवानो अर्थ एम पछी तो એમણે પોતાના વિલમાં લખ્યું કે અમારા બંનેનો અગ્નિ સંસ્કાર ન કરશો હું સાધુ થઈ ગયો છું અને અમારી સમાધિ એ ગામમાં જયભાઈ હું જઈને એ સમાધિએ બે અગરબત્તી કરી આવ્યો છું એક શિક્ષકને નાતે એક શિક્ષકને બે અગરબત્તી